નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાતચિત્ર અલંકૃત આકારો જે તમે જોઈ શકો છો અહીંયા ચાર લાઇનોની અંદર ચારે ચાર અલગ અલગ ભાતચિત્ર અલંકૃત આકારોની ડિઝાઇન બનાવેલી છે, જેમાં ફૂલ પાન જેવી અલંકૃત વળાંકોવાળી રેખાઓથી આ ચારે ચાર ભાતચિત્ર અલંકૃત બનાવે. બીજી વધુ આગળ આપણે જે ઉપર તમે જોઈ શકો છો પહેલી લાઇનની અંદર જે દીવા જેવું અલંકૃત આકાર બનાવેલો છે, એવી જ અલંકૃત ડિઝાઇન આપણે એની અંદર નીચે મુજબની ત્રણે ત્રણ મુજબ આગળ જે જગ્યા તમને જોવાય છે ત્યાં આગળ આપણે કઈ રીતે દોરી શકાય તેની પ્રેક્ટિસ આજે આની પ્રેક્ટિસ હું તમને આજે કરાવીશ. તો તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે, કઈ રીતે બનાવીશ અને કઈ રીતે અલંકૃત ભાતચિત્ર બને છે એ તમારે જોવાનું રહેશે. તો ચાલો શીખીએ ભાતચિત્ર અલંકૃતની આ ડિઝાઇનો અને ફ્રી હેન્ડવર્ક તમારે તમારી સ્કેચબુકની અંદર કઈ રીતે કરવું. તો તમારે પણ આવી રીતે ખાના દોરવાના અને આવી જ ચાર ખાનાઓની અંદર આવી જ રીતની અલંકૃત ભાત દોરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આગળ જે ભાત બતાવેલી છે સેમ અલંકૃત આકારની અંદર બાજુ બાજુમાં જે અલંકૃત આકાર જોયો તેના જેવો જ આકાર આપણે સાઈડ પર દોરવાનું છે. અહીં પાનની અંદર બે પાન એક સરખા છે એ પ્રમાણે અને ચાર દોરવાના. એવી જ રીતે આ એ જ પ્રમાણે નીચેના બધા જ આકારો સળંગ તમારે બાજુમાં દોરવાના રહેશે. ખાસ એમની જે લાઇનિંગ છે એ પ્રમાણે દોરી અને આખું ચિત્ર પૂર્ણ કરવું. પાસ પાસે એના જેવા જ આકારો અહીં બાજુમાં બનાવવાના રહેશે.